જુનાગઢ માગરોલના સેલ ગામ પંચાયત જર્જરી હાલતથી લોકો થયા પરેશાન. માંગરોળના સીલ ગામે આશરે 10,000 જેટલી વસ્તી ધરાવતું મોટું ગામ આવેલ છે, પરંતુ વિકાસની વાતો કરતી સરકારને સીલ ગામની આ પંચાયતનો ઓરડો કદાચ દેખાતો નહીં હોય. સીલ ગામની ગ્રામ પંચાયત કચેરીનો ઓરડો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને અહીં પંચાયતના કામ માટે ઘણા લોકો કામ માટે આવે છે, પરંતુ ઓરડો જોતા જ અંદર જતાં ડર લાગે છે. જ્યારે ખાસ જો વાત કરવામાં આવે તો પંચાયતની અંદર જવાનો ગેટ પણ અતિ ભયજનક આવેલ છે અને લોખંડ પણ સરી ગયું છે, જેથી ગમે ત્યારે ધરાશયી થઈ જાય તેવી હાલતમાં જોવા મળે છે, જેથી ગામ લોકોને પંચાયત આવતા ડર લાગી રહ્યો છે. આ બાબતે તાત્કાલિક પગલાં લેવા સીલ ગામના લોકો દ્વારા માંગ કરાઈ છે, પરંતુ આ બાબતે ક્યારે નિરાકરણ આવશે કે પછી કોઈનો ભોગ લેવાશે તે તો જોવાનું જ રહ્યું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. વિનુભાઈ જોશી છે અને અમારા સીલ ગામની વસ્તી 8-10 જેવી અંદાજિત વસ્તી છે. અને જ્યારે આ સીલ ગ્રામ પંચાયત બહુ જૂની છે અને એની એટલી જર્જરિત હાલત છે કે કોઈ પંચાયતના કામ માટે પણ અમે જ્યારે અંદર આવીએ ત્યારે પણ અમને ભય લાગે છે. અને એની અંદર લોખંડ, સિમેન્ટ બધું સાવ સામે દેખાય છે અને એટલું સડી ગયેલ હાલતમાં છે કે ગમે ત્યારે પડી જાય છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આવી કોઈ જાનહાનિ ન થાય એટલા માટે એ તાત્કાલિક એને નવી પંચાયત અમારી શરૂ કરે એવી અમારી